છેલ્લા એક સપ્તાહથી જિલ્લા કલેક્ટર કચેરી સામે આંદોલન કરી રહેતા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે આકરા તેવર દેખાડવામાં આવ્યા હતા. અધિક કલેક્ટર મિતેશ પંડ્યાને એક આવેદનપત્ર પાઠવી 24 કલાકનું પ્રશ્ન ઉકેલવા માટેનું અલ્ટિમેટમ આપ્યું. કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જિલ્લા કલેક્ટર કચેરી સામે આંદોલન કરી રહ્યા છે. આજે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ જિલ્લા અધ્યક્ષ શ્રીજીભાઈ બરાડાના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓ અને ખેડૂત મિત્રો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. અધિક જિલ્લા કલેક્ટર મિતેશ પંડ્યાને પાઠવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને HPCL કંપની દ્વારા જે અંજાર પંથકમાં ખેડૂતોની પરવાનગી વગર લાઇન નાખવામાં આવે છે, તેમાં ખેડૂતોનો સર્વે થાય અને તેનું પંચનામું થાય ત્યારબાદ તેમાં પાઇપલાઇન નાખવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. સાથોસાથ રાપર પંથકમાં જે ગેરકાયદેસર ખાતર અને જે બોગસ ખાતરનું વેચાણ થઈ રહ્યું છે તેવા તત્વો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની પણ માગણી કરવામાં આવી રહી છે. સાથોસાથ જે ખેડૂતોને તકલીફ થાય તે પ્રકારના કાયદા સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યા છે તેની સામે પણ આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઉગ્ર પડઘો પડ્યો હતો. તાત્કાલિક અસરથી ઘટતું કરવાની માગણી કરવામાં આવી છે. હવે જોઈએ આમતક ટ્યુનિસ સાથે વિશેષ મુલાકાત શિવજી બરાડિયા. મારું નામ શિવજી એમ બરાડિયા અને ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા પ્રમુખની જવાબદારી. આજે આમ તો 22 ડિસેમ્બરથી ખેડૂતો ધરણા ઉપર બેઠા હતા, થાળ ઉપર બેઠા હતા અને 25 તારીખે કલેક્ટર ઓફિસ સામે અમે ધરણા સામે બેઠા છીએ. આજે 8મો દિવસ છે, છતાંય તંત્ર દ્વારા કાંઈ અહીંયાથી જે કાંઈ પ્રતિસાદ મળ્યો એવો કાંઈ પ્રતિસાદ ન મળ્યો એટલે આજે ફરીથી આવેદનપત્ર કહો તો આવેદનપત્ર, અલ્ટિમેટમ કહો તો અલ્ટિમેટમ કાલ સાંજ સુધીનું આપ્યું છે. અમારી 2-3 વાતો છે, હું આપના માધ્યમથી સ્પષ્ટ કરવા માગું છું કે કંપનીએ એવોર્ડ ન કર્યો, નોટિસ ના આપી અને ખેડૂતોના ખેતરોમાં આજે 4 મહિના પહેલાં આખો ડાળામો પાક નષ્ટ કરી નાખ્યો તો એનું આમ તંત્ર દ્વારા પંચનામું થવું જોઈએ એવી એક અમારી માગણી છે. બીજી કે મેં જેમ કીધું કે ભેદભાવ રાખે છે, ખેડૂતોને પૈસા આપે એના સામે ભારતીય કિસાન સંઘને અને ખેડૂતોને ક્યારે વાંધો ન હોય, પણ એકને ગોળ ને બીજાને ખોળ આવા જ આ પૈસા આપવાના છે. ક્યાંક ભ્રષ્ટાચારની પણ આમાંથી ભૂ આવે છે. આવા સર્વે નંબરનો એને આધાર પુરાવા સાથે આપ્યો છે, એના પંચનામું થવું જોઈએ આવી બીજી બાબત છે. ત્રીજી બાબત કે કાયદાઓ બધા ખેડૂતો માટે જ શા માટે બનાવવામાં આવે છે, ખેડૂતોને માત્ર જંત્રી બતાવવામાં આવે છે. આજે જાહેર હિતમાં શિક્ષણ માટે જમીન માંગો, સમાજ માટે જમીન માંગો, એ પણ એક જાહેર હિતનું જ કામ છે. તો એનામાં જેને બજાર કિંમત કરતાં અનેક ગણી કિંમતો નક્કી કરવામાં આવે છે એવો પુરાવો પણ આજે રજૂ કર્યો છે. ચોથો પુરાવો કે ફોરેસ્ટની જે જમીનો આવે છે, ફોરેસ્ટ ઝાડ ઉગાડે છે એમનો પણ પુરાવો રજૂ કર્યો છે કે એને કેટલા પૈસામાં ઝાડ પડે છે. તો ખેડૂતોને માત્ર નજીવી રકમ આપીને તમે ખેડૂતોને રગડદોડાનું શા માટે કામ કરો છો? આ કંપની ખેડૂતો સાથે એક છે ને, જેમને કહીએ ને કે એક દાદાગીરીપૂર્વક કામ કરી રહી છે સરકારનું નામ લઈને જાહેર હિતનું, તો ખેડૂતો જાહેર હિતના નથી? ખેડૂતોને 2 ગૂંટા માટે ધમ આવી જાય છે, 2 ગૂંટા જમીન જોતી હોય તો. મેં હમણાં કલેક્ટરશ્રીને કીધું હતું કે ખેડૂતોને લાગી પડતી જમીન જેટલી આમાં જાય છે એટલી જમીન આપી દો, ચાલો અમારે વળતર પણ નથી જોતું, જંત્રી ભાવે આપી દો, અમે જંત્રી ભરવા માટે પણ તૈયાર છીએ. ખેડૂતોને જંત્રીના ભાવે નથી આપવાની, કંપનીઓને લાણી કરવી છે. એટલે આ તો કાયદો કેવો કહેવાય? લોકશાહી દેશની અંદર જેટલી કંપનીઓનું, કદાચ હું એમ કહું છું કે કેટલાક લોકોનું હિત એમાં સમાયેલું હશે એ વાત સાથે હું સમજ છું, પણ ખેડૂતોએ આ દેશની ઇકોનોમીમાં 58% હિસ્સો છે એટલે ખેડૂતો સાથે આવી રમત રમે એ ક્યારે ન ચલાવાય. એટલે આપના માધ્યમથી સરકારને, તંત્રને, કંપનીને કહું છું કે તાત્કાલિક ધોરણે આમાં પૂરતું ખેડૂતોને વળતર ચૂકવો, નહીં ચૂકવો તો આવનારા દિવસોમાં કાલ સાંજ સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ. પરમ દિવસથી સમગ્ર કચ્છની અંદર વિવિધ કાર્યક્રમો આપવા પડશે અને પરિસ્થિતિ કાંઈ પણ નિર્માણ થશે એ સરકાર અને તંત્રની જવાબદારી રહેશે.